ગયા છો, તોડ્યા મારા સપના, બીજાના બનીને જાનું ભૂલી ગયા પલમાં, હવે નથી જીવવું બેવફાની યાદમાં, કોને જઈ કેવી મારા ગલડાની વેદના, ગલડાની વેદના. પણ જો આ જીગર ની વાત હાચી છે, નાનો એવો છોકરો તમે એને નિશાળે જવાનું હોય, બધા છોકરા વ્યવસ્થિત તૈયાર થઈને આવતા હોય, એના કપડા વ્યવસ્થિત ન હોય એટલે છોકરા ખીજાય, અને તમે ત્યાં જો આ હાથે બધું કામ કરો, થોડું કઈક વ્યવસ્થિત હોય તો સારું લાગે ભાઈ. પણ આમ જો આમ જો જગા સાહેબ ની ખીજાય નઈ એવું ન થવું જોઈએ, તારે કઈક આમ સારું ઠેકાણો જોઈ કરી નાખું છું, બરાબર ને? આમ જો આ છે ને આની હાટું છે ને હવે જિંદગી કાઢવાની છે, આમ ક્યાંય મળે નહીં અને ગોતાય નહીં. બીજી માય બીજી ઓલો નથી કેતા, પેલા રેખું બીજું નહીં, બીજા રેખું ત્રીજું નહીં, એટલે જેવું છે મારતી થાય ને એટલી મહેનત તો હું કરું છું. વાત તમારી હાચી, પણ એ જે જીગર નાનો છે, અને તમે કઈ તમારી એવી કઈ ઉંમર નથી થઈ કે તમે બીજું ઘર ન માંડે, તો તમે એને જરાક સમજાવો અને બીજા ઘર ના લાવો, એમાં કઈ નવીન નથી, અત્યારે બધા લાવે જ છે. સમજો છે એ વાત તારી હાચી, થીગડું એ થીગડું, પણ છોકરો નાનો છે, જોઈને માં આવી જાય તો છોકરા ને તો હાસુ એક ને એમ મર કેવા. પણ એ વાત હાચી છે, સારું માણા મળ્યું હોય તો વાંધો નહીં, પણ જો ભંગાર મળી ગયું તો. પણ આપડે છોકરા હાટું થઈને કરવું પડે, છોકરા હાટું થઈને કરવું પડે, હવે તમારું તો સમજ્યા, પણ આ છોકરો નાનો રહ્યો ને, અને આમ નામે તો કેટલાક ટાઈમ હાથે કામ કરશો. Thank you.
કઈ નથી, આટલું જ મારે જોઈએ ચાલે. શું કે ખાવાય નથી દેતા, મારી હાટું મૂકી મૂકીને વિયા જાય. નમસ્કાર મિત્રો, હું છું સંદીપભાઈ ચૌહાણ, એટલે કે રૂવાપરી ડિજિટલ ફિલ્મના પ્રોડ્યુસર. મેં આ એક વિડીયો બનાવ્યો સોતેલીમાં. સોતેલીમાં એટલે નવીમાં. નવીમાં આવ્યા પછી ઘણા બાળકોને હેરાન કરતા હોય, હેરાન પરેશાન કરતા હોય, પણ હકીકતમાં તો નાનું બાળક એટલે ઉગતો છોડ કહેવાય. એને ભણવા દેવાય, એ દેશનું ભવિષ્ય કહેવાય. એને ભણી ગણી અને મોટો કરાય. ઘણા ઘણી માઈઓ છોકરાને હેરાન કરતી હોય, તો માત્ર એક એવો સંદેશ કે દુનિયામાં બધી માઈઓ એવી નથી હોતી કે છોકરાને હેરાન કરે, પણ અમુક માં એવી હોય છે કે નવા ઘર બનાવ્યા પછી હેરાન પરેશાન કરતી હોય. તો એના માટે લઈને ઘણા સમયથી મારા મગજમાં એક આવો વિડીયો બનાવવાની ઈચ્છા હતી, એટલે મેં એક વિડીયો બનાવ્યો છે. મારે કોઈ પણ વ્યક્તિગત કે કોઈની દિલની ઠેસ પહોંચાડવાનો મારો પ્રયાસ નથી, માત્ર ને માત્ર એક આવો વિડીયો બનાવ્યો, કરુણ વિડીયો મારા મગજમાં આવ્યો એટલે મેં બનાવ્યો છે. અને હા મિત્રો, મને અને અમારી ટીમને અને અમારી ચેનલને તમારો સપોર્ટ ખૂબ જ એવો સારો એવો મળતો આવ્યો છે, અને તમે અમારા વિડીયો જોવો છો અને તમારાથી અમારો એક વિડીયો કે તમે જોઈને ખૂબ સારા એવા વ્યૂ મળ્યા, એટલે કે 10 લાખ માણસોએ એક વિડીયો અમારો જોયો, બૈરું ગયું પિયર, 1 મિલિયને એ વિડીયો પોગ્યો છે, અને થોડા થોડા વિડીયો થોડાક દિવસમાં 1 મિલિયને પોગી જશે. તો આમનો અમને સપોર્ટ કરતા રહેજો, અને અમારી રૂવાપરી ડિજિટલ ફિલ્મને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.